બગસરા શહેરના જેતપુર રોડ ઉપર ભુવા પરિવાર દ્વારા સર્વ પિતૃઓના મોક્ષે અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું. અમરેલીના બગસરા શહેરના જેતપુર રોડ ઉપર ભુવા પરિવાર દ્વારા સર્વ પિતૃઓના મોક્ષાર્થે તારીખ 2-8 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું, જેમાં બગસરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ કથાનું રસપાન કર્યું. ત્યારે કથા વક્તા મેહુલભાઈ શાસ્ત્રીના સુમધુર વાણીથી કથાનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે આવા દિવ્ય અને જીવનને કૃષ્ણમય બનાવનાર ભાગવત ભગીરથ માનસ ગંગામાં ચરણામૃત લેવા અને મરેલા માનવ જીવનને ઈશ્વરને ગમતું કરવા આપ સર્વને કથામાં પધારવા અનુરોધ કર્યો. અશોક મણવર, ZSTV, અમરેલી. માનું તેડું આત્મીય આમંત્રણ. શ્રી વહાણવટી તીર્થધામ વિકાસ સેવા ટ્રસ્ટ આયોજિત દિવ્ય વહાણવટી ધામમાં ભવ્યાતિ ભવ્ય નૂતન મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સર્વ ધર્મ પ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પ્રારંભ વિક્રમ સંવત 2078 ચૈત્ર સુદ છઠ, તારીખ 7/4/2022 ગુરુવાર. પૂર્ણાહુતિ વિક્રમ સંવત 2078 ચૈત્ર સુદ 8 દુર્ગાષ્ટમી, તારીખ 9/4/2022 શનિવાર. ઉત્તર ગુજરાતની પાવન ભૂમિ એવા રામપુરા ગામની પાવન ધરા પર બિરાજમાન અને કોટી કોટી ભક્તોની અસીમ શ્રદ્ધા ભક્તિની અખંડ જ્યોત સમા આદ્ય શક્તિ સ્વયં પ્રાગટ્ય ચૈતન્ય રાજરાજેશ્વરી શ્રી વહાણવટી માતાજીનું 400 વર્ષ પુરાણું ધામ આવેલ છે. માના ધામમાં ભવ્યાતિ ભવ્ય નૂતન મંદિરનું નિર્માણ અશ્વમેઘ પરિવાર ગાંધીનગર દ્વારા થયેલ છે. માની અસીમ કૃપાથી નવનિર્મિત મંદિરમાં પ્રધાન દેવી શ્રી વહાણવટી માતાજી અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓના દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તારીખ 7-8-9 એપ્રિલ 2022 ના રોજ રાખેલ છે. નવનિર્મિત મંદિર વહાણવટી માતાજીની મૂર્તિ દાતા તથા મુખ્ય યજમાન શ્રી અસૌ કોકિલાબેન બાબુભાઈ પટેલ તથા બાબુભાઈ સોમાભાઈ પટેલ હસ્તે ડોક્ટર પરેશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ પરિવાર, અશ્વમેઘ પરિવાર પોગલુ, હાલ ગાંધીનગર. પાવનકારી પ્રથમ દિવસ ચૈત્ર સુદ છઠ, તારીખ 7/4/2022 ગુરુવાર. મંગલ પ્રારંભ સવારે 6:30 કલાકે. ગણપતિ પૂજન, ગ્રહ શાંતિ, પુણ્યાહુ વાંચન, મંડપ માતૃકા પૂજન, મંડપ પ્રવેશ, અગ્નિ સ્થાપન, સાબિત દેવ પૂજન, કુટીર હોમ, સાન્ય પૂજન, આરતી, ભજન સંધ્યા. શ્રી વહાણવટી તીર્થધામ વિકાસ સેવા ટ્રસ્ટ આયોજિત ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવ તારીખ 7-8-9 એપ્રિલ 2022ના રોજ નું આયોજન કરેલ છે. આજુબાજુની 50 ગામના લોકો આ મહોત્સવનો લાભ લે છે અને આ મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત સરકારનું અડધું કેબિનેટ ઉપસ્થિત રહેવાની એક અપેક્ષા છે. નાના નાના મંદિરમાંથી આ મોટું એક ધામ બની રહ્યું છે. મંગલકારી દ્વિતીય દિવસ ચૈત્ર સુદ 7 તારીખ 8/4/2022 શુક્રવાર. પ્રાંત પૂજન સવારે 7 કલાકે. જળયાત્રા, નગરયાત્રા, જળાદિવાસ, મૂર્તિ સ્થાપન, શિખર સ્થાપન, મંદિર વાસ્તુ, ધાન્યાદિવાસ, વિવિધ વાસ, શાંતિ પૌષ્ટિક હોમ, સાન્ય પૂજન, થાળ, આરતી, ભવ્ય લોક ડાયરો રાત્રે 9 કલાકે. ભવ્ય લોક ડાયરો તારીખ
8/4/2022 શુક્રવાર રાત્રે 9-2 કલાકે કલાકાર રાજભા ગઢવી કલ્યાણકારી તૃતીય દિવસ ચૈત્ર સુદ 8/9/2022 શનિવાર પ્રાંત પૂજન સવારે 7 કલાકે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સ્થિરોબોહો સ્થાપિત દેવ હોમ બલિદાન ક્ષમા યાચના વિજય મુહૂર્તમાં 12:39 કલાક પૂર્ણ હોતી 2:14 કલાકે મહાઆરતી સાંજે 4 કલાકે મહોત્સવ સંપન્ન દર્શન મહાપ્રસાદ સવારે 11-1 કલાક સુધી વાહણવટી માતાજીના નવીન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી રામપુરા ગામ તાલુકો પાંતી જિલ્લા સાપુતારામાં ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 7-8-9 એપ્રિલના રોજ યોજાઈ રહ્યો છે. આ મંદિર 5 ઈંટોમાંથી શરૂઆત થઈ અને બહુ મોટું જ મંદિર બની રહ્યું છે. આ મંદિરનું નિર્માણ બાબુભાઈ એસ પટેલ અશ્વમેઘ પરિવારે કર્યું છે અને આ સુંદર કાર્યક્રમનું આયોજન 7-8-9 એપ્રિલે થઈ રહ્યું છે. આપ સર્વે ભક્તોને મારી નમ્ર વિનંતી છે, આપ બધા જ આ પ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે અવશ્ય પધારશો. જય માતાજી. સન્માન કાર્યક્રમ તારીખ 9/4/2022 શનિવારે સવારે 9-12 કલાકે અતિથિ વિશેષશ્રીઓ, આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ, મુખ્ય અતિથિ વિશેષ, સમારંભના અધ્યક્ષશ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યસભાના સભ્ય શ્રી, કેન્દ્રીય મંત્રી શ્રી પશુપાલન અને ડેરી માનનીય શ્રી પુરુષોત્તમજી રૂપાલા, ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી નીતિનભાઈ પટેલ, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મંત્રી માનનીય શ્રી રાઘવજી પટેલ, ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ માનનીય શ્રી ઋષિકેશ પટેલ, ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અન્ય અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો માનનીય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સંસદ સભ્ય શ્રી સાબરકાંઠા અરવલ્લી માનનીય શ્રી દીપસિંહજી રાઠોડ, પ્રમુખ શ્રી ઉમિયા માતાજી ઉંઝા, ધારાસભ્ય શ્રી દસકોઈ માનનીય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, સાબરકાંઠા પ્રમુખ શ્રી ભાજપ માનનીય શ્રી જેડી પટેલ, હિંમતનગરના ધારાસભ્ય શ્રી માનનીય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ઈડરના ધારાસભ્ય શ્રી માનનીય શ્રી હિતુ કનોડિયા, માનનીય શ્રી બાબુભાઈ એસ પટેલ, પ્રમુખ શ્રી વહાણવટી તીર્થધામ વિશે ટ્રસ્ટ અશ્વમેઘ પરિવાર, પ્રાંતિજ તાલુકાના રામપુર ગામ એવા પ્રજાપતિ પરિવારમાં ડાહ્યાભાઈ પ્રજાપતિના પરિવારમાં વડીલો વખતથી વર્ષો પુરાણા 400 વર્ષ જૂનું આ મંદિર આવેલું છે. એક ઘર મંદિર હતું, જેમ 4 ઈંટો મૂકીને જ્યારે ઘરના સભ્યો એના માતાજીને પૂજન વિધિ કરતા હતા, એમ કરતાં કરતાં માતાજીની વધુ ઉપસ્થિત થતાં અને દર્શનાર્થીઓ દિવસે દિવસે ને એની આસ્થાનું સ્થાન વધી ગયું અને એમ કરતાં કરતાં એક મંદિરનું નિર્માણ થયું એમના હસ્તકે. અને ત્યાર પછી આ સ્થાના અનુસંધાન પ્રમાણે માનનીય શ્રી બાબુભાઈ પટેલશ્રી એને અમને માનું ખૂબ પ્રેરણાથી અમને એક માને અનેરો લાભ આપ્યો અને જ્યારે આ મંદિરનું નિર્માણ કરવા માટે ભવ્યથી અતિ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું, જ્યારે સાબરકાંઠા આખું સમગ્ર 50-60 ગામ
આવેલા છે એના હરિભક્તો ખૂબ મોટી સંખ્યાની અંદર દર્શને લાભ લેવા માટે ખૂબ અનેરો લાભ લઈ રહ્યા છે અને આ મહોત્સવ નિમિત્તે 7-8-9-2022 ની અંદર અને આ મહોત્સવનો જાહેર આમંત્રણ આપીને સૌ હરિભક્તોને આનંદ થાય એવો મહોત્સવ છે અને સૌ હરિભક્તો પધારશે એવા પરિવાર ડાહ્યાભાઈ પરિવારનો તમામ સભ્યો આપણને આમંત્રિત કર્યા છે અને ગામના રામપુર ગામનો ખૂબ ભાવ અને ભક્તિથી અને ખભે ખભા મિલાવીને રામપુર ગામે રાત દિવસ કરીને આની અંદર જોડાયેલા છે સમગ્ર પ્રજાપતિ સમાજમાંથી આગેવાનો અને યુવાનો સ્વયં તરીકે સેવાઓ આપવા માટે અવિરત છેલ્લા એક મહિનાથી ખડે પગે રહીને આ મહોત્સવને ખૂબ સુંદર બનાવવા માટે ભવ્ય આનંદ સાથે બધા જોડાયેલા છે. જય માતાજી. મહાપ્રસાદ તારીખ 9-4-2022 શનિવાર બપોરે 11 કલાકે રાસ ગરબા. તારીખ 9-4-2022 શનિવાર રાત્રે 8:30 કલાકે લોક ગાયિકા હિરલ રાવલ. પ્રતિષ્ઠા મહોત્સવ ના ભોજન પ્રસાદી ના પુણ્યશાળી દાતાશ્રીઓ પાવનકારી મંગલકારી પ્રથમ દ્વિતીય દિવસ ભોજન ના દાતા તારીખ 7-8-4-2022 ગુરુવાર તથા શુક્રવાર શ્રી ઘનશ્યામભાઈ ભાઈલાલભાઈ સુથાર હિંમતનગર. કલ્યાણકારી તૃતીય દિવસ ભોજન ના દાતા તારીખ 9-4-2022 શનિવાર શ્રી સંજયભાઈ જીતેન્દ્રભાઈ જહા અમદાવાદ. પ્રેરક શ્રી ડાહ્યાભાઈ એસ પ્રજાપતિ. સેવક શ્રી વહાણવટી ધામ રામપુરા. શ્રી જીતેન્દ્રગીરી ગોસ્વામી પૂજારી શ્રી વહાણવટી ધામ રામપુરા. નિમંત્રક શ્રી વહાણવટી તીર્થધામ વિકાસ સેવા ટ્રસ્ટ અશ્વમેઘ પરિવાર તથા રામપુરા ગ્રામજનોને સર્વે ધર્મ પ્રેમી આત્મજન પાવન સ્થળ શ્રી વહાણવટી ધામ. મુપુ રામપુરા આમોદરા તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા પિનકોડ નંબર 383210. પ્રાંતિજ તાલુકાના રામપુરા અમુદરા મુકામે વાણવટી માતાજીની પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને મા વાણવટીના પડચા અપરંપાર છે. એવું કહેવાય છે કે જગડુશાનું વહાણ તાળ્યું ત્યારથી મૂળ તો હરસિદ્ધિ માતા કહેવાય છે, પણ વહાણ તાર્યા પછી વાણવટી કહેવાય છે. અને આ વાણવટી માતાનું એક મંદિર ગઢિયા મુકામે આવેલું છે કપડવંત તાલુકાની અંદર અને આ કોયલા ડુંગરવાળી માતા કહેવાય છે. એની વીર વિક્રમ રાજાએ પણ પૂજા કરેલી છે. આ ડાહ્યાભાઈ પ્રજાપતિના વડીલોએ આ માતાને મૂળ ખત્રી પરિવાર તરફથી પાસેથી લાવેલા છે અને જ્યારે ગામની અંદર લાવવાની થયેલી ત્યારે ગામના અલગ અલગ કોમના હતા કે ભાઈ આ માતા આપણે લાવ્યા છીએ પણ બેસાડવી કયો, ત્યારે એવો પ્રશ્ન થયેલો કે ભાઈ આપણે ખીચડીવાળી માતાના સ્થળે બેસાડીએ અને ત્યારથી આ ખીચડીવાળી માતા તરીકે આ માતા ઓળખાય છે અને એની વાયકા છેક સુધી પહોંચેલી છે જુદા જુદા પ્રાંતમાંથી પ્રદેશમાંથી આજુબાજુના ગામ લોકો અને મોટાભાગના પ્રજાની માતાની અંદર આસ્થા રહેલી છે. માતા આજે પણ આપણા કામ કરી બતાવે છે જગ જાહેર છે. ડાયાભાઈને પણ આનો અનુભવ નાનપણની અંદર થઈ ગયેલો છે અને એમને પણ માતાજીએ જ બચાવેલા છે એટલે માતાજીના પડચા છે. 7-8-9 તારીખે માતાજીની પ્રતિષ્ઠા થઈ રહી છે અને અશ્વમેઘ પરિવાર ગામ લોકો અને આજુબાજુની પ્રજા પણ તન મન ધનથી સહયોગ આપી રહી છે અને આ મંદિરની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો પણ પધારવાના છે અને ગામ લોકો આ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે અને આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે. આ બધી માતાજીની કૃપા સિવાય બીજું કંઈ જ નથી. જય માતાજી. શ્રી વહાણવટી માતાજી ધામ
પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય તૈયારીઓ રામપુરા ગામ તાલુકા પાંધી જિલ્લો સાબરકાંઠામાં થઈ રહી છે। આ મંદિરની વાત કરીએ તો વર્ષો પહેલા પ્રજાપતિ દાદા એક ખીજરાના ઝાડ નીચે દીવો કરી અને માતાજીની આરાધના કરતા હતા। એ સમયે અમદાવાદના એક ખત્રી માલની હેરફેર કરવા માટે અહીંથી જતો હતો। એ વખતે માતાજી અને આ ખત્રી સાથે મુલાકાત થઈ અને ત્યારબાદ એક દિવસ એવું બન્યું કે અહીંથી ગૌ ઉડારી અને ખત્રી અમદાવાદ લઈ જતો હતો। એ વખતે આ પ્રજાપતિ દાદાએ એ ગૌ અહીંયા ઉતાર્યા હતા અને જ્યારે ખત્રીને ખબર પડી ગૌ અહીંયા કોણ ઉતારી, માત્ર પ્રજાપતિ દાદા જ ઉતારી શકે તેમ છે, એ અહીંયા આવ્યો અને પછી આ ખીજરાના ઝાડ નીચે, આમ તો ખીજડીવાળી માતાજી કહેવાય પણ એ વખતે ડાહ્યાભાઈ પ્રજાપતિ કે જ્યારે એ નાના હતા ત્યારે એ બીમાર પડ્યા અને બીમાર પડી અને ખૂબ જ દવાઓ કરી છતાં તે સાજા ન થયા અને ત્યારે માતાજી પોતાના શરીરમાં પ્રવેશ કરી અને જણાય કે હું વહાણવટી માતાજી ખીજડીવાળી મા તરીકે ઓળખાવું છું, આજ પછી બધા જ દુઃખો હું તમામ લોકોને મુક્ત કરીશ અને જે મારી સેવા કરશે એ તમામને હું પરચા પૂરીશ। એ પછી નાના મંદિરમાંથી આજ પ્રાંતિજ તાલુકાનું એવું કહેવાય કે આખા તાલુકાની આખા જિલ્લાનું સૌથી મોટું મંદિર જો કંઈ બની હોય તો રામપુરા ગામમાં બની ગયું છે। એ સિવાય આજુબાજુના રાજ્યો જેવા કે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પડોશી જે રાજ્યો છે એ રાજ્યોમાંથી પણ યાત્રિકો અહીંયા દર્શનાર્થે આવે છે। આમ આ હરસિદ્ધિ માતા એટલે કૃષ્ણ ભગવાનની કુળદેવી કહેવાય અને એ જ હરસિદ્ધિ માતા જે વહાણવટી જગડુશાનું વાહન તાર્યું એ જ નામે વહાણવટી પાડવામાં આવ્યું છે। આ અતિ ભવ્ય મંદિરમાં રાજ્યના મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીશ્રી આવવાના હોય, ખૂબ જ ભવ્ય પ્રોગ્રામ થવાનો હોય, આપ સર્વે તમામ જ્ઞાતિના તમામ ભક્તો મંદિરે આ યજ્ઞમાં ભાગ લેવા માટે પધારશો એવી હું પ્રજાપતિ પરિવાર એટલે કે વહાણવટી પરિવાર વતી આપ સૌને નમ્ર અરજ કરું છું, અપીલ કરું છું કે આપ સર્વે આ પ્રસંગમાં પધારી અમારા પ્રસંગને દીપાવશો। જય માતાજી।